અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નર્મદા જિલ્લામાં કપાસ વેચવા માટે એક પણ જીનની વ્યવસ્થા ન હોવાથી 20 વર્ષ બાદ પહેલીવાર આજથી રાજપીપળા એપીએમસી ખાતે સીસીઆઈ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સરકારના ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવી કપાસના ટ્રેક્ટરો ટેમ્પાને પ્રસ્થાન કરી કપાસ કલેરિયા બોડેલી ડભોઈ સીસીઆઈ કેન્દ્રો પર રવાના કરાયા હતા. આજથી સરકારના ટેકાના ભાવ 5,800 રૂપિયા મળતા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોને બહાર વેચવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને ખેડૂતો હેરાન પરેશાન થતા હતા. એથી ખેડૂતોની આ મુશ્કેલીઓને ધ્યાને રાખીને મેં ગયા વર્ષે કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી છે, જેથી હવે કે નર્મદાના ખેડૂતોને હવે કોઈ તકલીફ નહીં પડે. આવતા વર્ષથી કાયમી ધોરણે નર્મદામાં સીસીઆઈ કેન્દ્રો શરૂ થઈ જશે અને હવે પછી ખેડૂતોને કપાસ ખરીદી કે વેચાણ કરવામાં કોઈ તકલીફ નહીં પડે અને સીસીઆઈના ટેકાનો સારો ભાવ પણ મળશે. આ પ્રસંગે એપીએમસી ચેરમેન દિવ્યેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામાં એક પણ જીન આવેલ ન હોવાથી કે કપાસ વેચાણ કેન્દ્ર હોવાથી ખેડૂતોને કપાસ વેચવા બહાર જવું પડતું હતું. આજે 20 વર્ષ પછી રાજપીપળા એપીએમસીને સીસીઆઈનું સેન્ટર મળ્યું છે, એથી હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ 5,800 મળશે અને ખેડૂતોનું શોષણ થતું અટકી જશે. આજથી સીસીઆઈ કેન્દ્ર ઉપર સરકારના ટેકાના ભાવથી કપાસ ખરીદી માટેનો પ્રારંભ થયો છે. આજથી નર્મદા જિલ્લાનો કપાસ કલેડિયા બોડી ડભોઈ સીવાય કેન્દ્ર પર રવાના કરાયો છે. અહીંથી ખેડૂતોને સરકારના ટેકાના ભાવ મળશે, એનાથી ખેડૂતોને સારા ભાવ મળતા થઈ જશે. ખેડૂત રમણભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી સારી ક્વોલિટીના કપાસનો 5,775 સારો ભાવ મને અહીંથી મળ્યો છે. આ કેન્દ્ર શરૂ થવાથી પહેલાં જે અમારું શોષણ થતું હતું તે બંધ થશે. આ સેન્ટર કપાસના ખેડૂતો માસે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. આ વર્ષે મેં કપડા મંત્રી માનનીય સ્મૃતિબેન ઈરાની, કેન્દ્રીય મંત્રીને મેં રજૂઆત કરી, એમની સાથે ફોન પણ વાત કરી કે ભાઈ અમારા નર્મદા જિલ્લાના ખેડૂતોને આ પ્રકારની તકલીફ છે, તો અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ તાત્કાલિક ધોરણે અહીંયા રાજપીપળા ખાતે કપાસ ખરીદાય જીનમાં નર્મદાના ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એટલા માટે અહીંયા કપાસ ખરીદાશે. આ વર્ષે થોડી તકલીફ પડશે પણ આવતા વર્ષથી અહીંયા રેગ્યુલર જીન ચાલશે. તમામ પ્રકારની સુવિધા આવતા વર્ષે અમે ઊભી કરી દઈશું. 1 વર્ષનો સમયગાળો છે એટલે નર્મદાના ખેડૂતો જે છે, કપાસ પકવતા ખેડૂતો, કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે અમે વિશ્વાસ અપાવે છે. 4-4 અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને આપણને આજે જે સીસીઆઈનું સેન્ટર ફાળ્યું છે એ આપવા નર્મદા જિલ્લા માટે અને આ વિસ્તારના ખેડૂત માટે ખુશીના સમાચાર છે. સરકારના ટેકાના ભાવ જે નક્કી કરેલા છે એ જ ભાવ રહેશે અને સરકારે જે નીતિ નિયમ પ્રમાણે જે કપાસની ક્વોલિટી સારી હશે તો 5,800 રૂપિયા પૂરો ભાવ મળવાનો છે. એ અમારે સરકારશ્રી દ્વારા 4 સેન્ટરો આપણને ફાળવેલા છે, કલેડિયા, બોડેલી, મંડાળા અને ડભોઈ. એ વિસ્તારના જેટલા જીનો છે ત્યાં સીસીઆઈના સેન્ટરો જેટલા ફાળવ્યા છે, ખેડૂતને અનુકૂળ હોય એ સેન્ટર પર ખેડૂતને જ્યાં અનુકૂળ હોય ત્યાં લઈને જઈ શકે. ખેડૂતને જે વેપારીઓ દ્વારા શોષણ થતું હતું એ વેપારીઓનું શોષણ મુક્ત થઈ જશે આજથી ખેડૂતો. જ્યોતિ જગતાપ, D9 ન્યૂઝ, રાજપીપળા.